ગુજરાતમાં રૂપાણી સરકારે રાજ્યની તમામ 16 ચેકપોસ્ટને નાબૂદ કરી ગુજરાતમાં આવતા વાહન ચાલકોને ચેકપોસ્ટ સહિત રહિત ગુજરાતનું નજરાણું આપ્યું છે. હાલમાં આરટીઓ દ્વારા ઓનલાઈન ટેક્સ નહીં ભરનાર વાહન ચાલકો અને માલિકોને પકડી પેનલ્ટી વસૂલવા ખાસ ફ્લાઇંગ સ્કોડની રચના કરી છે, જે માટે ગુજરાત મહારાષ્ટ્રની સરહદને લગોલગ આવેલા વલસાડ જિલ્લામાં વલસાડ આરટીઓ દ્વારા 5 ફ્લાઇંગ સ્કોડ તૈયાર કરી 24 કલાકની ફરજ સોંપી છે. વલસાડ જિલ્લામાં રાજ્ય બહારથી આવતા અને જતા વાહનોને ચેકપોસ્ટ પર રોકી તેમની પાસે ટેક્સ વસૂલવામાં આવતો હતો તે તમામ ચેકપોસ્ટ ગુજરાત સરકારે નાબૂદ કર્યા બાદ હવે મુખ્ય માર્ગો પર વાહન ટેક્સ ચોરીને ડામવા ફ્લાઇંગ સ્કોડની નિમણૂક કરવામાં આવી છે. વલસાડ જિલ્લામાં પણ વલસાડ આરટીઓ દ્વારા આવી કુલ 5 ફ્લાઇંગ સ્કોડ તૈનાત કરી છે, જેમાં તલવાડા, ભીલાડ, બગવાડા, સંજાણ, કપરાડા ચેકપોસ્ટનો સમાવેશ થાય છે, જ્યાં આરટીઓ ઇન્સ્પેક્ટર અને અન્ય કર્મચારી મળી 8 કલાકની 24 કલાક ફરજ બજાવે છે અને ઓનલાઈન ઓડીસી નહીં ભરનાર વાહન માલિકો કે ડ્રાઈવર પાસેથી POS પ્રકારના મશીન વડે ઓનલાઈન પેનલ્ટી ફટકારી ટેક્સની રકમ વસૂલવામાં આવશે. આરટીઓની અને આપણા જે વાહન વ્યવહાર હેઠળ જે બી અત્યારે જે હમણાં નિયમો બદલેલા છે, ચેકપોસ્ટ અત્યારે હવે નાબૂદ કરી દેવામાં આવેલી છે. વલસાડ જિલ્લાની અંદર ટોટલ અત્યારે કઈ રીતે આ પૂરી કાર્યવાહી થાય છે, કેટલી ટીમ આ માટે કાર્યરત છે? હા, હાલમાં રાજ્ય સરકારે જે નિર્ણય લીધેલો છે એ બદલ આપણે જેટલી બી બોર્ડરની રાજ્યની જે કંઈ બોર્ડર હતો એમાં ચેકપોસ્ટ બધી નાબૂદ કરવામાં આવી છે. એટલે વલસાડ જિલ્લાની ખાસ વાત કરીએ તો ભીલાડ તથા કપરાડા આ બંને વલસાડ જિલ્લામાં આવતી તે બંને નાબૂદ કરે છે. એમના બદલામાં 5 ફ્લાઇંગ સ્કોડનું સરકારે એમની નિમણૂક કરેલી છે. 5 જગ્યાએ ફ્લાઇંગ સ્કોડ છે, તલવાડા, બગવાડાની અંદર, અપ ડાઉન બંને, સંજાણ અને કપરાડા ધર્મપુર હાઈવે પર 5 સ્કોડની રચના કરવામાં આવી છે. 5 સ્કોડની અંદર ઓફિસરો છે, એમનું 24 કલાક ચેકિંગ ચાલુ છે. હવે વાત કરીએ આમના ભરણા માટે, તો ભરણા માટે સરકારે ઓનલાઈન ઓડીસી મોડ્યુલ બહાર પાડેલું છે. જેટલા બી લોકો ઓડીસી માટે અને ટેક્સ ભરવા માટે ગુજરાત આપણા સરકારની અંદર ગુજરાત રાજ્યમાં આવતા હતા એ લોકોએ ઓનલાઈન ટેક્સ ભરી અથવા ઓડીસીનો ફાઇન ભરીને પછી જ આવવાનું રહેશે. એટલે મોટાભાગના અત્યારે જે લોકો આ રીતે ઓનલાઈન એમનું ફાઇન ભરીને નથી આવતા એને ફ્લાઇંગ જે સ્કોડ છે અમારી એ ચેક કરે છે. જો એમને ભરીને આવ્યા હોય ફાઇન તો કોઈ પ્રોબ્લેમ નથી, તો એમને જવા દે છે. જો ના ભરીને આવ્યા હોય તો ઓડીસી માટે ડબલ દંડની જોગવાઈ છે, જેટલો બી દંડ થતો હોય એમનો ડબલ દંડ તે વસૂલી શકે. તો આ રીતની અત્યારે આયોજન છે, આ રીતે કામ થઈ રહ્યું છે. ખાસ કરીને આપણા જે નાકા છે તે જગ્યાએ આપણી જે ફ્લાઇંગ સ્કોડ ત્યાંથી કામ કરે છે, તો એની પાસે આવા કેટલા કેસીસ પરદેના બનતા હોય છે, કેટલી પેનલ્ટી લાગવામાં આવતી હોય છે, કોઈ ડિટેલ મળી શકે? હા, એ જનરલી આપણા જે 5 છે એમની અંદર ડેઇલીના લગભગ 70-80 વાહનો ચેક થતા હોય છે નવા છે, અને શિફ્ટ વાઇઝ અલગ અલગ કેસો બનતા હોય છે. કારણ કે આમાં શું છે, ટ્રાફિક ટાઈમિંગ પર ડિપેન્ડ કરતું હોય છે કે કયા અમુક ટ્રાફિક છે રાતે હોય, અમુક ટ્રાફિક દિવસના હોય, આ રીતે ટાઈમ એના પર ડિપેન્ડ કરે છે. એટલે શિફ્ટ વાઇઝ જેટલા બી છે બધી ગાડીઓ ચેક થાય છે, 24 કલાક આપણા ઓફિસરો ત્યાં હાજર છે. જે પેનલ્ટી લગાવવામાં આવે છે તો તે પછી સરકાર એને કઈ રીતે વસૂલ કરવામાં આવે છે? મતલબ આપણા તરફથી પેનલ્ટી લગાવી દીધી છે. હા, અત્યારે આપણા સરકાર તરફથી POS નામના જે મશીનો આપવામાં આવે છે, મશીનો મતલબ મેમબુક જે હતી એ પદ્ધતિને નાબૂદ કરી અને POS નામના એન્ડ ડિવાઇસ મશીન આપવામાં આવે. એમની અંદર અમારા જે ઈ ચલણનો સોફ્ટવેર છે ઇન્સ્ટોલ, એટલે જ્યારે કોઈ આવું કોઈ મોટર વ્હીકલ એક્ટ ઉપરાંત મતલબ એમના વિરુદ્ધમાં કંઈ પેલું થતું હોય તો એમના અંદર એ ચલણ બનાવી શકે. એમની અંદર સ્વાઇપિંગનો એક ઓપ્શન આપેલો છે, એટલે જે ટ્રક માલિક કે વાહન માલિક હોય કે ડ્રાઈવર હોય એમને કોઈ ફાઇન ભરવાનો થાય તો એમના ATM કાર્ડથી એમાં સ્ક્રેચ કરી શકે છે અને એમની તરત જ ભરણી થઈ શકે. આ ટાઈપની વ્યવસ્થા છે. માની લો કે જે પણ મકાન આપણે જે ટ્રક માલિક છે કે વાહન માલિક હોય પણ અચ્છા એને ટેક્સ નથી ભરી દો, તો પછી પાછળથી કઈ રીતે સરકારે ટેક્સ નહીં ભર્યો હોય તો જે કંઈ આપણી કાર્યવાહી નિયમ મુજબ થતી હોય ટેક્સ પેનલ્ટી ઇન્ટરેસ્ટ સહિત એમને ડિટેન પણ કરવામાં આવે છે અને એમની ટેક્સ ભરે તો એમને જે કંઈ ભરવાપાત્ર ખાલી ટેક્સની રકમ ભરવાની. જો ટેક્સ નહીં ભરે અને પકડાશે તો ટેક્સની ઉપર પેનલ્ટી પણ લાગશે અને એમના કેટલો ટેક્સ ભરો પેનલ્ટી મોડી ભરે છે એ મુજબ એનું ઇન્ટરેસ્ટ પણ લાગશે. એટલે આ ત્રણેય વસ્તુ પછી એમના પાસેથી લેવામાં આવશે.